લે, જાગી ગયા તમે? હા. બેહો. તમે બેહો, હું ચા બનાવી આવું તમારી હાથે. ના, થોડી વાર પછી પીશું. પણ આ દેવાંગ ક્યાંય દેખાતો નથી, ક્યાં છે? અરે, રૂમમાં તૈયાર થઈ છે. આજે કોલેજે વહેલું જવાનું છે ને, એટલે. કેમ આજે કોલેજ વહેલું જવાનું છે? કોલેજમાં કોઈ ખાસ પ્રોગ્રામ છે? અરે, પ્રોગ્રામ તો નથી, પણ આ કંઈક ઇલેક્શન કાર્ડનું સર્વે છે એવું કહેતો તો. રાધા, આ જ્યારથી મારું અકસ્માત થયું ને, ત્યારથી હું અપાહિજ થઈ ગયો. મારો કામ ધંધો નોકરી બધું છૂટી ગયું, ને મારે ઘરે બેસવાનો વારો આવ્યો. આ આપણા દીકરાનું નસીબ તો જો, આ મારા કારણે બિચારાનું ભણતરે પૂરું ન થયું. એને ડિગ્રી કરવી હતી એ ન થઈ, અને આ ઘરની બધી જવાબદારી એની ઉપર આવી ગઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. બેટા, આ તારા મમ્મી કહે છે કે આજે તારે કોલેજ વહેલા જવાનું છે. હા પપ્પા, એમાં શું છે કે ઇલેક્શનના સર્વેનું કામ ચાલે છે, એટલે શહેરમાં ઘરે ઘરે જઈને મારે સર્વે કરવાનું છે. સારું સારું બેટા, જાઓ. પણ બેટા, સાંજે તું ઘરે આવ ને, તો મારી દવા નહીં ભૂલતો. સારું પપ્પા, નહીં ભૂલું. બસ તો ચાલો, હું હવે ઓફિસે જાઉં. હા બેટા, સંભાળીને જજો. ઓકે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. તમે હમણાં જે વાત કરતા હતા ને, એ સાવ સાચી છે. મારા દીકરાએ નાની ઉંમરમાં ઘરની બધી જવાબદારી એના ઉપર લઈ લીધી છે. મારા દીકરાના નસીબ ખરેખર ખરાબ છે કે આજે બાપની આવી હાલત હોવાથી બિચારો ન તો ભણી શક્યો કે ન તો પોતાના શોખ પૂરા કરી શક્યો. જી, કોનું કામ છે? હું એક સરકારી ઓફિસર છું, અને આ ઇલેક્શન કાર્ડની પ્રોસેસ ચાલે છે ને, તો એના સર્વે માટે આવ્યો છું. ઓકે, આવો. તમે બેસો, હું મારા માસીને બોલાવી લઉં. ઠીક છે. બોલો ને ભાઈ. અને આમ અજાણ્યા ઘરમાં આવીને કોઈ વસ્તુ હાથ નો લગાડાય તમારે. સોરી સોરી મેડમ. બોલો, શું કામ હતું? જી, આ ઇલેક્શન કાર્ડનું ફોર્મ ભરવાનું છે ને, તો વિગત આપો ને તમારી. ઘર નંબર કેટલો છે? 42. 42. સભ્ય કેટલા ઘરમાં? 2. હર્ષાલાલજી નારીગરા. હર્ષાબેન. જી, આ કોણ? તમારી દીકરી છે, તો એમની પણ વિગત લખાવી દો ને. નહીં, એ મારી દીકરી નથી, એ મારી હારે રહેશે. ઓકે મેડમ, એવું છે. હું એક વાત પૂછું મેડમ. હા પૂછો. ફોટામાં જે આ વ્યક્તિ છે એ કોણ છે? કેમ ભાઈ, એ તમારે જાણીને શું કામ છે? ના ના, આ તો સર્વે માટે આવ્યો ને, તમે એમનું નામ નથી લખાવ્યું, એટલે મેં ખાલી વિગત માટે જ પૂછ્યું. એ મારા ભાઈ છે. શું? આ વ્યક્તિ તમારા ભાઈ છે? મેં તો આ પહેલા તમને ક્યાંય જોયા નથી. પેલા ક્યારે નથી જોયા એટલે તમે કેવા શું માંગો છો? મતલબ એ જ કે જે વ્યક્તિ
આ ફોટામાં ઊભા છે ને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા પપ્પા જ છે. બેટા આવ, તું બેસ બેસ. ભાઈ, મારા પપ્પાએ મને આ વાત કેમ ન કરી કે એમને એક બેન પણ છે ને, અહીંયા એમનો ફોટો લાગેલો છે. જેવું હોય તે બેટા, તારા પપ્પા અને તારા મમ્મી કેમ છે? તબિયત તો સારી છે ને? એ તો એકદમ મજામાં છે. પણ તમે અહીંયા એકલા કેમ રહો છો એ તો કહો મને. આવી ગયો બેટા? હા પપ્પા, મારે તમારા બંનેની સાથે એક વાત કરવી છે. હું વાત કરવી છે બેટા, બોલ ને. એ જ કે હું તમને અને આ ઘરને બંનેને છોડીને જવા માંગુ છું. બેટા આ તો શું બોલે છે અને કેમ આમ ઘર છોડીને જવાની વાત કરે છે? એ બધું જ હું તમને પછી કહીશ, પણ હવે હું તમારા બંનેની સાથે રહેવા નથી માંગતો. બેટા તું આમ અચાનક આવું કેમ બોલે છે? તું અમારો એકનો એક દીકરો છે. મને જરા કહીશ કે તને વાંધો શું છે? આ ઘરમાં તને તકલીફ શું છે? તકલીફ તો બહુ મોટી છે મમ્મી, પણ એના વિશે હું અત્યારે કોઈ જ ચર્ચા કરવા નથી માંગતો. હું અત્યારે તમને અને આ ઘર બંનેને હંમેશા માટે છોડીને જતો રહેવાનો છું. અને હા, આજ પછી ક્યારે હું આ ઘરમાં પગ પણ નહીં મૂકું, સમજ્યા? રાધા, આ એકા દેવાંગને શું થઈ ગયું? એ કેમ આવી વાત કરે છે? એ જ ખબર નથી પડતી કે આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. પણ તમે ચિંતા ન કરો, હું એની પાસે જઈને એને સમજાવું છું. બેટા આમ અચાનક તને શું થઈ ગયું છે? કેમ તું આવી વાતો કરે છે? આજે મારી આંખો ઉઘડી ગઈ છે મમ્મી. તમે બંને જણા શું છો ને એની મને ખબર પડી ગઈ છે. અરે પણ બેટા, તું આ શું બોલે છે? તારો કહેવાનો મતલબ એમ છે કે હું અને તારા પપ્પા ખરાબ માણસ છીએ? ના ના મમ્મી, તમે બંને માંથી કોઈ ખરાબ માણસો નથી, કારણ કે તમે તો મારા મમ્મી પપ્પા છો, એટલે એવું હું તમને કહી પણ નહીં શકું. પણ હા, હું તમને એટલું તો જરૂર કહીશ કે તમે બંને સારા માણસો નથી જ. અરે બેટા, પણ તું આમ અચાનક કેમ આવી વાત કરે છે? તને થયું છે શું? તું મને કઈક વાત કરતો ખબર પડે ને. મમ્મી, મેં તમને કહ્યું ને કે મારે આ વિશે કોઈ ચર્ચા નથી કરવી. તમે અહીંથી જાઓ ને પ્લીઝ. અરે બેટા, તારે ના કેવું હોય તો ના કે, પણ તું આમ આટલો બધો ગુસ્સો તો ન કર. તને ખબર છે તારા પપ્પા અપાઈશ છે અને અમારા આખા ઘરનો આધાર તારી ઉપર છે. તું થોડોક તો વિચાર કર, તું અમને આમ એકલા મૂકીને જતો રહીશ તો અમારું શું થશે? તમારા બંનેનું જે થાવું હોય ને થાય, મને એની કોઈ જ પરવા નથી. અને હા, આજ પછી હું તમારી ચિંતા પણ કરવાનો નથી. તમારે જો હવે જવું હોય તો જઈ શકો છો. જાઓ અહીંથી. એક મિનિટ રીતિકા.
દેવાંગ, તું અહીંયા? હા રીતિકા. હું પણ મજામાં. દેવાંગ, મને ખબર છે કે તને ખબર પડી ગઈ છે કે હર્ષા માસી તારા ફોઈ છે અને તારા પપ્પા ગેરસમજણના કારણે એમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા રીતિકા, મને પણ એમની વાતનું બહુ દુઃખ થાય છે. પણ દેવાંગ, તું આ બધી વાતોને મન પર ના લેતો. અરે રીતિકા, આ વાતને મન પર શું કામ ના લો? આ કઈ નાની વાત નથી. મારા પપ્પાએ એની સગી બેનને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. તો શું તું ઝઘડો કરીશ? ના રીતિકા, હું એમની સાથે ઝઘડો તો નહીં કરું. પણ હા, હું મારું ઘર છોડીને મારા ફઈના ઘરે રહેવા આવતો રહીશ. હા તો શું બોલે છે દેવાંગ, આવું ના કરાય. આવું જ કરાય રીતિકા, કારણ કે તો જ એમને ભાન થશે. કારણ કે આ ભૂલ તો એમણે જ કરી છે ને. ભૂલ ગમે તેની હોય દેવાંગ, પણ આમ ઉતાવળું પગલું ભરીને મા બાપનો તિરસ્કાર ના કરાય. એમનો હું તિરસ્કાર નથી કરી રહી, પણ હા, એમણે જે આ ભૂલ કરી છે ને, તો ભૂલનું હું માત્ર ભાન કરાવી રહ્યો છું. પણ દેવાંગ, તું એમની સાથે વાત કર, એમને સમજાવ. પણ તું આવું શું કામ કરે છે? ના રીતિકા, મારા પપ્પાને સમજાવવાનો માત્ર આ એક જ રસ્તો છે. એ કંઈ આમ શાંતિથી ને વાત કરે માની જવા નથી. એ બધું જવા દે રીતિકા. હા રીતિકા, મેં તો તને મારી વિશે બધી જ વાત કરી દીધી, પણ તારે ને મારા ફઈ વચ્ચે સંબંધ શું છે એ તો મને કે. દેવાંગ, અમુક સંબંધો લાગણીના હોય છે. એ સંબંધોના કોઈ નામ નથી હોતા. અને એમ પણ સમય આવતા જ તને ખબર પડી જશે કે અમારો સંબંધ શું છે. સારું ચાલ, મને મોડું થાય છે, હું નીકળું છું. હું પણ નીકળું છું. મમ્મી, પપ્પા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું હંમેશા માટે. બેટા, મને તો એ વાત ખટકે છે કે તું કયા કારણે ઘર છોડીને જાશો. એક વખત, ખાલી એક વખત તું અમને વાત તો કર, તો મને ખબર તો પડે. બેટા, તું અમને કયા બહુનો વેર વાળે છે, કયા જન્મનો બદલો લે છે. બેટા, તું અમને અમનો ધર્મ મૂકીને ન જા. આ તારા પપ્પાની હાલત તો જો બેટા, તારા વગર અમારી જિંદગી કઈ નથી. બેટા, કઈ નથી. બેટા, બેટા, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે તારી માફી માંગીએ છીએ, પણ તું અમને આમ એકલા મૂકીને ન જા દીકરા. અમે હાવ નોધરા થઈ જશું બેટા, તારા વગર અમારું શું થશે બેટા. પણ પપ્પા, તમે જો કોઈ ભૂલ કરી હોય તો તમને માફી મળે ને. પણ તમે તમે તો મોટો અપરાધ કર્યો છે. અપરાધ ને, તમે કરેલા અપરાધની કોઈ જ માફી નથી. પણ મેં કયો અપરાધ કર્યો છે એ તો મને કે. ના બાપા, એના વિશે હું તમને અત્યારે કઈ જ નહીં કહું. પણ હા, હું એવી ઈચ્છા જરૂર રાખીશ કે તમે કરેલા ગુનાની સજા તમે ભોગવો છો અને તમે કરેલા કર્મની સજા તમને મળે છે, અને એ સજા તમને આપવા માટે જ હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. તો ઠીક છે, તારે આ ઘર છોડીને જ જવું છે ને, તો જા, હું તને નહીં રોકું. આખરે હું પણ એક મરદ જ છું, બાયરી જન તારી સામે કર કરીશ નહીં. જાઉં છું હવે. બેટા, 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 મારી વાત તો સાંભળ.
દેવાંગ, તું ખરેખર અહીંયા રહેવા આવતો રહ્યો? હા ભાઈ, આજથી હું મારું ઘર છોડીને ખરેખર અહીંયા જ રહેવા આવતો રહ્યો છું તમારી સાથે. પણ બેટા, તારે આવું નહોતું કરવું. તારા મા બાપને તરસોડીને તારા રીતે અહીં નહોતું આવવું જોઈતું. કઈ નહીં બેટા, બેસ. ભાઈ, મારા પપ્પાએ તમને કોઈ પણ ગુના વગર તરછોડી દીધા હતા ને, એવી જ રીતે હું પણ મારા પપ્પાને તરછોડીને અહીંયા આવતો રહ્યો છું એમને એમના ગુનાનો સબક શીખવવા માટે. પણ બેટા, હા, તારા પપ્પાએ મારી હારે જે કર્યું ને એનો મને કોઈ અફસોસ નથી. કારણ કે વાંક મારો હતો અને મારા નસીબમાં જે હતું એ મેં ભોગવી લીધું. પણ તારે આવું નહોતું કરવાનું. ભાઈ, તમે ચિંતા ના કરો, હું કઈ મારા મમ્મી પપ્પાને આમ રઝળતા નહીં મૂકી દઉં. હું તો બસ એમને ખાલી એક સબક શીખવવા માંગુ છું. પણ બેટા, તારા પપ્પા અપાહિજ છે, નથી કોઈ કામ ધંધો થાય એમ નથી. અને એમાં તું અહીંયા આવતો રહ્યો, તને કમાઈને કોણ ખવડાવશે અને કોણ પૂરું પાડશે? પણ ભાઈ, આથી 20 વર્ષ પહેલા જ્યારે મારા પપ્પાએ તમને આમ ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને, ત્યારે એમણે કંઈ જ નહોતું વિચાર્યું કે તમે શું કરશો, ક્યાં જશો, કેવી રીતે રહેશો. બસ હવે મારે પણ એમના વિશે કંઈ જ નથી વિચારવું, એટલે હું પણ એમને મૂકીને આવતો રહ્યો છું. પણ બેટા, બસ ભાઈ, મારે હવે આગળ કંઈ નથી સાંભળવું. હું જે કંઈ પણ કરું છું ને મને કરી લેવા દો. માસી, હવે જે થયું એ જવા દો. હું રસોઈ બનાવી નાખું છું, પછી આપણે બધા સાથે બેસીને જમીએ. પિયુષ, આ ઘરમાં કરિયાણું હાવ ખૂટી ગયું છે. હાથ ઉપર એક રૂપિયો નથી. હવે હું કરિયાણું લેવા કેવી રીતે જાઉં? મને તો કાંઈ સમજ નથી પડતી કે શું કરવું અને શું ન કરવું. રાધા, હવે કોઈ પણ સંજોગમાં મારે કાંઈ પણ કામકાજ તો કરવું જ પડશે. આમને આમ જો ઘેરે બેઠા રહું ને તો આપણે ભૂખે મરવાનો વારો આવશે. તમારી બધી વાત સાચી છે, પણ આ તમારો એક પગ કામ નથી કરતો. તમે ક્યાં કામ કરવા જાઓ, ક્યાં કામ ગોતવા જાઓ? તો બીજું હું કરવું? કાંઈક તો કામકાજ કરવું જ પડશે ને. તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે હું જ પારકા ઘરના કામ કરી લઈશ અને એમાંથી જે આવશે ને એમાં હું મારું ઘર ચલાવી લઈશ. અને આની સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાધા, આ જાતિ જિંદગીએ કેવા દિવસો જોવાના વારા આવ્યા. આ દીકરો આપણને નોંધારા મૂકીને જતો રહ્યો. આની કરતા તો એને આપણને ઝેર આપીને મારી નાખ્યા હોત ને તો સારું હોત. બસ પીર, તમે આવું ન બોલો. અરે, હજી હું જીવું છું ને. આપણો દીકરો ભલે તમને મૂકીને જતો રહ્યો, પણ હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તમને હું ની આંચ નહીં આવવા દઉં. તમે આવા શબ્દો ન બોલો. મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે રાધા, પણ હું શું કરું? મને મારા સમયે લાચાર બનાવી દીધો છે. તમે ચિંતા ન કરો, હવ હરાવાના થઈ જાય. પરિવર્તન સંસારનો નિયમ છે. એક હરખા દિવસો કોઈના નથી રહ્યા, આપણા નહીં રહે. તૈયાર થઈ ગયો બેટા? હા ભાઈ. ચા બનાવી દો તારા માટે. ના ના ભાઈ, અત્યારે મારે ચા પાણી કંઈ નથી પીવા. તમે બેસો અહીંયા. માસી, હું બહાર જઉં છું, થોડું કામ છે એટલે. હમણાં બપોરે આવી જઈશ. સારું બેટા, તો જઈ આવ. ભાઈ, આ છોકરી કોણ છે ને તમારી સાથે અહીંયા આ ઘરમાં કેમ રહે છે? હા દીકરા, તારા પપ્પાએ જ્યારે મને ઘરમાંથી જાકારો આપ્યો ને ત્યારથી હું આ શહેરમાં ને આ લોકોના મકાનમાં ભાડેથી રહું છું. ને આ મકાન રીતિકાના મમ્મી પપ્પાનું જ છે. પણ ભાઈ, આ રીતિકાના મમ્મી પપ્પા ક્યાં છે? એ કેમ દેખાતા નથી? આજથી 10 વર્ષ પહેલાં
આ રીતિકાના મમ્મી પપ્પા હરિદ્વારના જાત્રાએ જતા હતા. ત્યાં ફોરવ્હીલનું એક્સિડન્ટ થયું ને બંનેનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી આ રીતિકાને હું હાચું છું અને મારી હારે રહીશ. એનો મતલબ એમ કે તમે જે મકાનમાં રહો છો એ મકાન આ છોકરીનું જ છે? હા, આ રીતિકાનું ઘર છે અને રીતિકા એક સારી એવી કંપનીમાં જોબ કરે છે. હું આ ઘર સંભાળું છું અને એમાં મારા બેનનું ગુજરાન હાલે છે. હા તો સારું કહેવાય ભાઈ, તમને બંનેને એકબીજાનો સહારો મળી ગયો. પણ બેટા આ ખરેખર તે ખોટું કર્યું છે. તારા મમ્મી પપ્પાને મૂકીને તારા અહીં નહોતું આવું. હજી તને કહું છું, તું પાછો જતો રહે ને. તો શું ભાઈ, એમણે તમારી સાથે ખોટું નથી કર્યું? અરે તમે પણ જાતે એક સ્ત્રી છો, તો આમ સ્ત્રીને એકલા આમ ઘરની બહાર થોડી કાઢી મૂકાય. પણ બેટા એ વાતને તું હું કામ વગોળે છે? જે થવાનું તો એ થઈ ગયું, જવા દે ની વાતને. નહીં ભાઈ, હું મારા પપ્પાને એક વાર એમણે કરેલી ભૂલનો પસ્તાવો કરાવવા માંગુ છું. હું કઈ એમને આમ જિંદગી ભર સતાવવા નથી માંગતો, કે નથી હું એમને રખડતા કે રઝળતા મૂકવા માંગતો. હું કઈ એમની જેટલો કઠોર કે નિષ્ઠુર તો નથી જ. સોરી આંટી, મને મને માફ કરી દેજો, મારું ધ્યાન ના હતું. અરે કઈ વાંધો નહીં બેટા, મારું પણ ધ્યાન નહોતું. આંટી આ ફોટો કોનો છે? આ ફોટો મારા એકના એક દીકરાનો છે. આ ફોટાને હું હંમેશા મારી સાથે રાખું છું. કેમ હંમેશા તમારી સાથે જ રાખો છો? બેટા અમારો શું વાત હતો, એ કીધા વગર મારો દીકરો એ અમને નોંધારા મૂકીને ક્યાંક જતો રહ્યો છે. એ પણ નથી કીધું કે અમારો વાક શું છે. અમને બંને જણને રઝડતા મૂકીને એ ક્યાં જતો રહ્યો છે ને એની અમને ખબર નથી. આંટી તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? હું અને મારા અપાઈજ પતિ. એમનાથી બેટા કોઈ કામ નથી થતું, એટલે હું પારકા ઘરના કામ કરીને મારું ઘર ચલાવું છું. સારું બેટા, કરિયાણું ઘરમાં સાવ ફૂટી ગયું છે એટલે રેશન કાર્ડ લઈને કરિયાણું લેવા જાઉં છું. આવજે ત્યારે. દેવાંગ તું અહીંયા બેસીને ચા પી રહ્યો છે, બે ટાઈમ ગરમ ગરમ રસોઈ જમી રહ્યો છે ને ત્યાં તારા મમ્મી રેશનનું અનાજ લેવા લાઈનમાં ઊભા છે. પણ રીતિકા, તું મારા મમ્મીને કેવી રીતે ઓળખે છે? તે તો એમને ક્યારેય જોયા પણ નથી. હું હમણાં બજારમાં જતી હતી ત્યારે આ જાણતા જ હું ને તારી મમ્મી અથડાઈ ગયા. એમના હાથમાંથી રેશન કાર્ડ પડી ગયું ને, તને ખબર છે એ રેશન કાર્ડ પર તારો ફોટો હતો. મારો ફોટો? હા, અને જ્યારે મેં પૂછ્યું તો એમણે મને કહ્યું કે મારો દીકરો મને નોંધારા મેલીને જતો રહ્યો છે, એના લીધે મને પારકા ઘરના કામ કરવા પડે છે અને હવે અમારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. શું મારા મમ્મી એમના પેટનો ખાડો પૂરવા અત્યારે પારકાના ઘરમાં કામ કરવા જાય છે? હા દેવાંગ, તારી મમ્મીને તારા પાપે પારકા ઘરના કામ કરવા પડે છે. બસ દેવાંગ બસ, હવે તો હદ થઈ ગઈ છે. તું તારા પપ્પાને સજા આપવાના બદલે તારી માને સજા આપી રહ્યો છો. તારી હઠ છોડી દે, તું તારા ઘરે પાછો જા.
રાધા, આ તારી તબિયત બરોબર નથી તો હું કામ આ કામ કરીશ? થોડોક આરામ કરીને. પિયુષ, આરામ મારા નસીબમાં જ નથી. જ્યારે આરામ કરવાના દિવસો આવ્યા ને ત્યારે વેળાએ સાથ છોડી દીધો, અને આ માથે વેળા આવી ત્યાં દીકરાએ સાથ છોડી દીધો. રાધા, આ વારે વારે એકની એક વાત કરીને તો શું કામ દુઃખી થશો? આપણો દેવાંગ પાછો નહીં આવે. તમારો દેવાંગ પાછો આવશે અંકલ. બેટા, તે હમણાં એમ કીધું કે તમારો દેવાંગ પાછો આવશે. કેને બેટા, મારો દીકરો ક્યારે પાછો આવશે? અને શું તું એને ઓળખે છે? હા આંટી, હું તમારા દીકરાને ઓળખું છું. અમે બંને અત્યારે એક જ ઘરમાં રહીએ છીએ. શું તમે બંને સાથે રહો છો? તું ક્યાં રહે છે બેટા? આંટી, હું તમારી નણંદ હર્ષાબેનના ઘરમાં રહું છું. નામ ના લઈશ તો એ કપાતરનો, એના નામથી પણ મને નફરત છે. બસ, તમારા આ વર્તનના કારણે જ તમારો દીકરો તમને છોડીને જતો રહ્યો છે. મને તો એ નથી સમજાતું કે તમે હર્ષા માસીને આટલી બધી નફરત શું કામ કરો છો? એવું તો શું કરી નાખ્યું છે એમણે? હર્ષા જ્યારે કોલેજ કરતી હતી ને ત્યારે એ જ કોલેજમાં એક છોકરાની સાથે પ્રેમમાં પડી ગઈ. અને આ વાતને લઈને અમારા સગા સંબંધીમાં અને સમાજમાં અમારી ખૂબ જ બદનામી થઈ. અને મારા પપ્પાને આ વાતની જાણ થતા જ એને આઘાત લાગ્યો અને એનું મૃત્યુ થઈ ગયું. બસ એ જ દિવસથી મને હર્ષા સાથે ખૂબ જ નફરત થઈ ગઈ અને મેં એને ઘરની બહાર કાઢી મૂકી. અંકલ, એમનાથી ભૂલ થઈ ગઈ હતી, પણ એ કોઈ છોકરા સાથે ભાગી તો ન હતા ગયા ને? અને આ ઘટનાના કારણે તમારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું, એ તો એક સંજોગ કહેવાય. આ કોઈ સંજોગ નથી, એના કારણે જ મારા પપ્પાનું મૃત્યુ થયું છે. બસ, મેં તને કીધું ને મારે અભાગણી વિશે કોઈ વાત નથી કરવી. હું આજે પણ એનું નામ સાંભળું તો મારા રૂવાડે રૂવાડે આગ લાગે છે. પિયુષ, આ દીકરીની વાત સાચી છે. આપણો એકનો એક દીકરો હોવા છતાં આજે એ આપણાથી વિરુદ્ધ છે, અને આ દીકરી પારકી હોવા છતાં આપણી વિશે આટલું વિચારે છે. તો હું તો એમ કહું છું કે તમે હર્ષાબેન વિશે થોડું વિચારો. રાધા, આ મને હર્ષા ઉપર ગુસ્સો તો હતો જ, પણ હવે તો એનું નામ સાંભળું તો મને ઝેર વરહે છે. મને ખાતરી છે કે હર્ષાએ જ આપણા દીકરાને આપણી વિરુદ્ધ ભડકાવ્યો છે. આ કહેવાય છે કે જેને કોઈ નો પોગે એને એનું પેટ પોગે. ના અંકલ, તમે આવું ના બોલો. હર્ષા માસીએ દેવાંગને નથી ભડકાવ્યો. તમારે તો એમની લાગણીની કદર કરવી જોઈએ. કદર કરું? જે દીકરો પોતાના મા બાપની ભાવનાઓને ઠોકર મારીને નીકળી ગયો હોય એની હું કદર કરું? જા એને સમજાવી દેજે કે આમ ઘર બાળીને તીરથ ન કરાય. જો બેટા, અમે પહેલેથી જ દુઃખી છીએ, અને આ વાત કરીને હું મારા પતિને વધારે દુઃખી કરવા નથી માંગતી. બેટા, હવે તું જઈ શકે છે. મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું કહેવું છે તારે? પિયુષ, તમે હર્ષાબેનને માફ કરી દીધું. રીતિકા સાચું જ કહેતી હતી, જે પણ કંઈ બન્યું છે ને એ બધું બનવા જોગ બન્યું છે, અને તમે આ ખોટી જીદ લઈને બેઠા છો. તારી વાત બરાબર છે રાધા. રીતિકાને ગયા પછી મેં વિચાર કર્યો, મને પણ મારી ભૂલ સમજાય છે.
પણ હું શું કરું રાધા, હર્ષ્યાની સામે જતા મારી હિંમત નથી ચાલતી. અરે પણ તમે ઢીલા શું કામ પડો છો? તમારી હિંમત નથી ચાલતી પણ હું તો એની ભાભી છું ને, હું એની સામે જાઉં. તમે કહેતા હોય તો હું એની સામે જઈને બધી વાત કરું, એના ઘરે જઈને એને મનાવીને લઈ આવું. રાધા, હર્ષ્યાની વાત અત્યારે મૂક અને આ દેવાંગને ઘરે પાછો લાવવાની વિચાર કર. તમે સમજતા કેમ નથી? આપણે હર્ષાબેનને મનાવીને ઘરે લઈ આવશું ને તો આપણો દેવાંગ દીકરો આપોઆપ આપણા ઘરે આવી જશે. તારી વાત બરાબર છે રાધા, પણ હર્ષા રહે છે ક્યાં એની આપણને ખબર જ નથી. તમારી વાત તો સાચી છે. આ વખતે રીતિકા આવી તો હું સરનામું લેતા ભૂલી ગઈ, પણ બીજી વાર મળશે ને એટલે ચોક્કસથી હું હર્ષાબેનનું સરનામું લઈ લઈશ. મને ઘરમાં પગ નહીં મૂકવા દે. અરે ના હર્ષાબેન, તમે આવું ન બોલો. તમારા ભાઈ આ વાત માટે માની ગયા છે અને એને આ વાતનો પસ્તાવો પણ છે. નહીં ભાભી, મારા પગ હવે ઘરમાં આવતા નહીં ઉપડે, તમે દેવાંગને લઈ જાઓ. અરે હર્ષાબેન, તમે સમજતા કેમ નથી? તમારા ભાઈએ જ મને કીધું છે કે તું હર્ષાને સાથે લેતી આવજે. પણ ભાભી, અહીંયા હું ને રીતિકા સાથે રહીએ છીએ, અમે ખુશ છીએ. જો હું ત્યાં આવતી રહીશ તો રીતિકાનું શું થશે? હર્ષાબેન, રીતિકાને હું એકલી નહીં પડવા દઉં, એને પણ હું મારી સાથે મારા ઘરે લઈ જઈશ અને એ પણ મારા ઘરની વહુ બનાવી. બેટા, તને આ વાત મંજૂર તો છે ને? ભાભી, તમે તો આવ્યા પણ હારે જો મારા ભાઈ આવ્યા હોત ને તો મને ડબલ ખુશી થાત. હા, આવી ગયો તારો ભાઈ બેન. ચિંતા નહીં કર મારી બેન, હું દેવાંગની સાથે તને પણ લેવા આવ્યો છું. ભાઈ, હા 20 વર્ષ પહેલા જે મારાથી ભૂલ થઈ ને એ તમે મને માફ કરી દેજો. બેન, એ જે કઈ પણ થયું ને એ તો બધું ભૂલી જા, એમાં તારો એકનો જ વાંક નહોતો. મને પણ થોડુંક સમજવામાં ભૂલ થઈ હતી, સોરી પપ્પા. બેટા, તારા વગર તો અમે સાવ નિરાધાર થઈ ગયા હતા, આવ ભાંગી ગયા હતા. બેટા, પપ્પા, પપ્પા હું ક્યારેય તમને એકલા ન છોડત, હું ક્યારેય તમને નિરાધાર ન કરત. પડા ફોઈને એકલા છોડીને તમે જે એમને નિરાધાર બનાવ્યા હતા ને, હું તો બસ એ જ વાતનો તમને સબક શીખવવા માંગતો હતો. હા બેટા, એ વાત મને સમજાઈ ગઈ છે અને મને એનો પસ્તાવો પણ છે, એટલે તો હું તમને બેવને લેવા આવ્યો છું. હવે તમને પસ્તાવો છે ત્યારે તમારી બેનને ગળે નહીં લગાડો? બેન, પિયુષ, બસ હવે આ રોવા ધોવાનું બહુ થયું. હવે ખુશીના સમાચાર આપો. રીતિકાને હું આપણા ઘરની વહુ બનાવવા માંગુ છું અને એની માટે રીતિકા પણ રાજી છે. હવે તમે ના નહીં પાડતા હો? ના ના, મારી કોઈ ના નથી. અરે વાહ રાધા, આ તો બહુ સારી વાત કહેવાય. આજે મને મારી બેન પણ મળી ગઈ અને વહુના સ્વરૂપમાં એક દીકરી પણ મળી ગઈ.